છોટાઉદેપુર જિલ્લાની એકમાત્ર છોટાઉદેપુર નગરપાલિકાની બજેટ લક્ષી સામાન્ય સભા તોફાની બની હતી। વિરોધ વચ્ચે 67.66 કરોડનું બજેટ પ્રેરિત કરવામાં આવ્યું હતું। નગરના નાના તળાવ મુદ્દે પ્રમુખ સંગ્રામ રાઠવાએ ભાજપના હોદ્દેદાર પર આરોપો લગાવ્યા છે। છોટાઉદેપુર જિલ્લાની એકમાત્ર એવી છોટાઉદેપુર નગરપાલિકાની બજેટ લક્ષી સામાન્ય સભા યોજાઈ હતી, જેમાં 26.59 કરોડની પુરાંત સાથે રૂપિયા 67.66 કરોડનું અત્યાર સુધીનું સૌથી વધુ રકમનું મેગા બજેટ રજૂ કરવામાં આવ્યું હતું। જોકે બજેટને લઈ સામાન્ય સભામાં વિરોધ પક્ષના સભ્ય પ્રશાંત પટેલ દ્વારા બજેટને લઈ ચર્ચા કરવાની માંગ સાથે વિરોધ કરવામાં આવ્યો હતો। જોકે સત્તા પક્ષની બહુમતીથી બજેટ પ્રેરિત કરાયું હતું। સાથે નગરના નાના તળાવના બ્યુટિફિકેશન મુદ્દે પણ સભ્ય પ્રશાંત પટેલે ભારે હોબાળો મચાવ્યો હતો। તળાવની હદમાં થયેલા દબાણોને લઈ 1.5 વર્ષથી કામ શરૂ કરવામાં આવ્યું નથી અને હવે કોન્ટ્રાક્ટર દ્વારા 30% ભાવ વધારાની માંગ કરવામાં આવી છે, ત્યારે ભાવ વધારા અંગે સત્તા પક્ષે ઉચ્ચ કક્ષાએથી માર્ગદર્શન મેળવવાનું જણાવતા પ્રશાંત પટેલે ભાવ વધારા મુદ્દે જવાબદારી ફિક્સ કરવાની માંગ કરી હતી। જોકે આ મુદ્દે પણ પાલિકા સત્તાધીશોએ તળાવની કામગીરી કરવા અંગે માર્ગદર્શન લઈ કામ શરૂ કરવામાં અંગે બહાલી આપતા હાલ વિરોધ કરી જવાબદારી ફિક્સ કરવાની વાત કરનાર પ્રશાંત પટેલ પર જ વળતો પ્રહાર કરી તળાવના કામ માટે સરકારમાંથી ગ્રાન્ટ લાવી પોતાના મળ્યાતોને કોન્ટ્રાક્ટર આપવા માંગતા હતા, પરંતુ કાયદેસરની પ્રક્રિયામાં તેમ ન કરી શકતા તેમના દ્વારા રાજકીય અસ્થિરતા એટલે કે અવિશ્વાસનો દોર ચલાવ્યો હતો। તેને લઈને તળાવના કામમાં વિલંબ થયો હોવાનું પાલિકા પ્રમુખે આરોપ લાવ્યો છે। જોકે સમગ્ર મામલે પાલિકાના સભ્ય પ્રશાંત પટેલ, પ્રમુખ સંગ્રામ રાઠવા આરોપીને પાયા વિહોણા ગણાવ્યા હતા। સૌથી પહેલાં તો હું એવું કહીશ કે હું એક નગરપાલિકા નગરસેવક તરીકે જો હોય તો વોર્ડની જનતાને ધ્યાનમાં રાખીને જે પણ મારા નિર્ણયોને એનું પ્લાનિંગ કરતો હોય। હાલમાં પાછલા સમયની રાજકીય અસ્થિરતાને લીધે નાના તળાવનું કામ ની અંદર બહુ વિલંબ આવ્યો હતો અને જે તે વખતે પાછલા સમયના બોર્ડમાં આ ગ્રાન્ટ મુખ્યમંત્રી સાહેબ પાસેથી ભાજપના હોદ્દેદારોએ ગ્રાન્ટની માંગણી કરી હતી અને ત્યાંથી ગ્રાન્ટ લાવવામાં આવી હતી અને મને એવું ખ્યાલ છે, હું પણ બાય ઇલેક્શન જીતીને સભ્ય તરીકે આવ્યો હતો, એમાં એ લોકોની જે તે વખતે ટેન્ડર બાબતે કંઈક પ્રોબ્લેમ થઈ હતી। એક ભાઈને એવું કહ્યું હતું કે અમે ગ્રાન્ટ લાવ્યા છે, એક ભાઈ ગેરંટર રહ્યા હતા કે ભાઈ અમે તમને કામ અપાવીશું અને એમાં જ એ લોકોને કંઈક ખેલ પડ્યો હતો। ત્યાર પછી શિવ કન્સ્ટ્રક્શન જે એજન્સીને વર્ક ઓર્ડર આપ્યો હતો એ શિવ કન્સ્ટ્રક્શન એજન્સીએ ભાવ વધારો જે થયો 30% માંગણી કરી છે। નગરપાલિકાના નિયમ પ્રમાણે 30% પૈસા અમે ડાયરેક્ટ આપી ના શકીએ, એટલે એના માટે અમે 30%ની માંગણી જે એમની આઈ અરજી એ અરજી ધ્યાને લઈને અમે તો તળાવ બનાવવા માંગીએ છીએ અને ગામમાં એકદમ બગીચો રડિયામણ બન્યું છે એમ તળાવ પણ સારું બને એવી અમારી ઈચ્છા હતી અને અમારી પાસે જે માંગ આવી હતી એ પ્રમાણે અમે આ તળાવની બહાલી અમે આપી રહ્યા છીએ। સાથે જે શિવ કન્સ્ટ્રક્શન એજન્સીએ વધારે ભાવ માંગ્યો છે એ બાબતે શિવ કન્સ્ટ્રક્શન કંપની એ નિયામકમાં કે જ્યાં પણ રજૂઆત કરીને જે આ 30% ભાવ માંગતો જે બહાલી ઉપરથી આપશે તો અમે આરસીએમમાંથી આવશે તો અમે તો યસ કહી દીધું છે, હવે 30% અભાવ આપવાનો ઉપરનો વિષય છે। નગરપાલિકામાં નાની તળાવડી બાબતને જે ચર્ચા કરવામાં આવી એમાં મારા પર જે આક્ષેપો કરવામાં આવ્યા છે પ્રમુખશ્રી દ્વારા, નગરપાલિકામાં વોર્ડ નંબર 2માં એ જે વિસ્તાર જે મારો આવે છે એમાં નાની તળાવડી ડેવલપમેન્ટ માટે મારા દ્વારા અને નગરપાલિકા દ્વારા નગરપાલિકાના સભ્યશ્રીઓ દ્વારા નગરપાલિકામાં ઠરાવ કરવામાં આવ્યો નાની તળાવડી ડેવલપમેન્ટ માટે, એ બાબતે નગરપાલિકામાં ગ્રાન્ટ લાવવા માટે વિશેષ ગ્રાન્ટ લાવવા માટે નગરપાલિકાના સભ્યશ્રી દ્વારા ઠરાવ કરવામાં આવ્યા બાદ નગરપાલિકાને ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય હોય, સંસદ સભ્ય હોય, સંગઠનના પ્રમુખ હોય, એ લોકોની ભલામણના કારણે નગરના વિકાસ માટે જે ગ્રાન્ટ નગરપાલિકામાં ફાળવવામાં આવી હતી એ યોગ્ય રીતે વપરાય એના માટે નગરપાલિકાએ ભારતીય જનતા પાર્ટીના સાંસદશ્રી, ધારાસભ્યશ્રી, સંગઠનના મુખ્ય હોદ્દેદારો દ્વારા રજૂઆત કરવાના કારણે નગરપાલિકામાં આ ગ્રાન્ટ આપવામાં આવી અને મારા વોર્ડ નંબર 2માં નાની તળાવડીમાં ડેવલપમેન્ટ માટેના પૈસા આપવામાં આવ્યા। એના પછી અત્યારે મારા પર જે આક્ષેપો કરવામાં આવ્યા છે એ બિલકુલ પાયાવિહોણા છે ને। નગરપાલિકામાં ગ્રાન્ટ આવ્યા પછી એનું આયોજન, એની દેખરેખ નગરપાલિકા ટેન્ડરિંગ કરવાની જવાબદારી નગરપાલિકાની હોય છે, પછી કોઈ ધારાસભ્ય કે સંસદસભ્યની જવાબદારી હોતી નથી, એના કામ વ્યવસ્થિત સારી રીતે થાય એના માટે બી જવાબદારી નગરપાલિકાની હોય છે। એમાં જે પાયાવિહોણા આક્ષેપ જે અમારા પર કર્યા છે એ બિલકુલ તદ્દન ખોટા છે અને છતાં પણ મેં કંઈ ખોટું કર્યું હોય આ બાબતે કે મારા પર કોઈ પણ મેં ખોટી ગેરરીતિ કરી હોય તો એ બાબતે સંગ્રામભાઈ જાતે પ્રમુખ છે, એ મારા પર કોઈપણ જાતના પગલાં લેવા માગતા હોય તો મને એનો કંઈ વાંધો નથી, એ બાબતે તપાસ કરે અને યોગ્ય નિર્ણય લે તો મને કોઈ વાંધો નથી।
પણ મારા પર જે આક્ષેપો કર્યા છે બિલકુલ તદ્દન ખોટા છે. રેહાન પટેલ, જી ટીવી ન્યૂઝ, છોટાઉદેપુર.